રશિયા યુક્રેન યુદ્ધનો આજે 16મો દિવસ છે. રશિયન સેના કીવની વધુ નજીક પહોંચી ગઈ છે. તો બીજી તરફ દરરોજ સવારે 10 વાગ્યે પોતાના તરફથી હ્યુમન કોરિડોર બનાવવાની વાત કરી રહી છે, જેનાથી યુદ્ધમાં ફસાયેલા નાગરિકોને કાઢી શકાય કે તેમને માનવીય સહાયતા પહોંચાડી શકાય. જ્યારે સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે આ સમયે યુદ્ધગ્રસ્તોને સમર્થન આપવાનો અને તેમના પ્રત્યેની એકતા દર્શાવવાનો છે, જ્યારે યુક્રેનના શિક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે રશિયાએ તેમના દેશમાં 280 સ્કૂલ અને કોલેજો નષ્ટ કરી છે.